કોંગ્રેસ દ્વારા સુરત લોકસભાના પોતાના પક્ષના ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણી પર પસંદગી ઉતારાઈ હતી પરંતુ તેમણે નાટ્યઢબે પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા ત્યારથી લઈને અત્યાર સુધી વિવાદ નિલેશ કુંભાણી સાથે જોવા મળી રહ્યા છે દિવાળીના શુભેચ્છા આપતા બેનરોને લઈને ફરી એક વખત કુંભાણી ચર્ચામાં આવી ગયા છે દિવાળીને હવે થોડાક જ દિવસો બાકી છે ત્યારે સૌ કોઈ લોકો પોતાની રીતે પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે તેવી જ રીતે નિલેશ કુંભાણી જે કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર હતા પરંતુ તેમણે પોતાનું ફોર્મ છેલ્લી ઘડીએ પરત ખેંચી લેતા લોકસભા બેઠકના મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો આજે પણ નિલેશ કુંભાણીની સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે દિવાળીની હાર્દિક શુભેચ્છા આપતા બેનરો રિક્ષા પાછળ નિલેશ કુંભાણી દ્વારા લગાડવામાં આવ્યા હતા તેના પર ગદ્દાર લખવામાં આવ્યું હોવાનો ફોટો વાયરલ થયો છે લોકો પોતાના મતદાનના હકથી નિલેશ કુંભાણીના કારણે વંચિત રહ્યા હોવાનું લોકો માની રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર જે તે સમયે પણ નિલેશ કુંભાણીને લઈને ખૂબ ટીકાઓ થઈ હતી જો કે આજે ફરી એક વખત તેમના દ્વારા પોતાના ફોટો સાથેની દિવાળીની શુભેચ્છા આપતા બેનર રિક્ષા પાછળ લગાવવામાં આવ્યા હતા જેના ઉપર ગદ્દાર લખાતા ફરી એક વખત શહેરભરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત